ગુજરાત જન અધિકાર મંચ દ્વારા કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું આવેદન પત્ર. કોરોનાની મહામારીને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની 50% ફી માફ કરવામાં આવે. કોરોના મહામારીમાં વિશ્વના દેશો અને રાજ્યો ઝઝૂમી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી અને વાલીઓ પર બેવડો માર જેવી હાલત બની છે. 21 માર્ચની લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારથી આજ સમય સુધી ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. બધાની આર્થિક હાલત કફોડી બની છે. રાજ્યમાં 16 માર્ચની શાળાઓ બંધ થઈ છે, શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આમ છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આવા સમયે વાલીઓ પરેશાન છે ત્યારે સરકાર અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને 50% ફી રાહત આપવામાં આવે તો વાલીઓને રાહત મળે એવું જણાવવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપવામાં સુધીરભાઈ એમ ઠક્કર પાટણ જિલ્લા પ્રમુખ, વિજયભાઈ એ દેસાઈ પાટણ જિલ્લા મહામંત્રી, દીવદરજી વિદ્યાર્થી સંગઠન પ્રમુખ, કનુજી વાઘેલા મંત્રી, આહિર મહેન્દ્રભાઈ ડોક્ટર આરોગ્ય કન્વીનર હાજર રહ્યા હતા. હવે જોવું રહ્યું કે શિક્ષણ મંત્રી શું પગલાં ભરે છે. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ પાટણ. પાટણ કલેક્ટર કચેરી ખાતે અત્યારે વિદ્યાર્થી મંચ દ્વારા જે 50% માફી માટેનું જે આવેદનપત્ર આપવામાં આવેલા છે, તો અહીંયા જે ઉપસ્થિત લોકો છે એના દ્વારા આપણે જે આવેદનપત્ર આપવા છે, ભાઈને આપણે પૂછીએ કે જે આવેદનપત્ર આપ્યું છે એમાં તમારી માગણી શું છે? નમસ્કાર. આજે તમે વિશ્વમાં જોઈ રહ્યા છો જે કોરોના મહામારી ચાલી રહી છે તેના કારણે તમામ ધંધા રોજગાર ઠપ પડ્યા છે અને તેના શૈક્ષણિક પર અને દરેક ધંધા રોજગાર ઉપર અસર પડી છે અને વાલીઓની હાલત કફોડી બની છે. જ્યારે આ ખાનગી સંચાલકો કોઈ ફી માફીમાં રાહત આપી નથી, તો આજે અમારી એવી માંગ છે કે દરેક વિદ્યાર્થીની 50% ફી માફ કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને જે 50% ફી બાકી રહે છે તેમાં સરળ હપ્તાની સિસ્ટમ ગોઠવવામાં આવે એવું એક આવેદન આજે જન અધિકાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને પાઠવવામાં આવેલ છે. તો તમામ પાટણ જિલ્લાનો અને તમામ અમે શિક્ષણ મંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓની 50% ફી માફ કરવામાં આવે અને જે 50% ફી બાકી છે તેમાં સરળ હપ્તાની સિસ્ટમ લાવો જેથી દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત અને કોરોના મહામારીમાંથી લડત આપી શકે. અસ્તુ દેવદર્જી.